હિંમતનગર એસટી ડેપોની કેરેટ સોસાયટીમાં ચૂંટણીમાં ઈડર ડેપોના ઉમેદવાર વિજય, ઈડર ડેપોમાં ઉત્સવનો માહોલ. સાબરકાંઠા જિલ્લાના નવ ડેપોના કર્મચારીઓની હિંમતનગર એસટી ડેપો ક્રેડિટ સોસાયટીની ચૂંટણીના પરિણામ આવતા 14 સીટોમાંથી ભારતીય મજદૂર સંઘ દ્વારા 10 સીટ ભારે બહુમતી સાથે મેળવી છે. આ પૈકી એક સીટ ઈડર ડેપોના બીએમએસના ઉમેદવાર રાજુભાઈ દેસાઈ વિજય બનતા વિજય પતાકા લહેરાયો હતો, જેમાં ઈડર ડેપોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ડેપોના કર્મચારીઓ દ્વારા વિજયી ઉમેદવાર રાજુભાઈ દેસાઈનું ઈડર ડેપો ખાતે ઢોલ નગારા શરણાઈ સાથે ગુલાલ ઉડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજુભાઈ દેસાઈના વિજયને કર્મચારીઓએ ઢોલના તાલે ડાન્સ કરી વધાવ્યો હતો અને ઈડર ડેપોના સમગ્ર સ્ટાફે વિજયી ઉમેદવાર રાજુભાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ તબક્કે ભારતીય મજદૂર સંઘ યુનિટ પ્રમુખ હૈદરભાઈ ચુનારા અને કર્મચારીઓની ભારે મહેનતના કારણે ઈડરમાં પ્રથમવાર ભારતીય મજદૂર સંઘના કેસરીઓ લહેરાયો હતો, જેમાં ઈડર ડેપો સ્ટાફ દ્વારા બીએમએસના વિજય ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. રાજેશ ચાવડા, ZSTV ઈડર. પૂરી મહેનત કરી અને એને મદદ કરીશ અને બીજા નંબરે આ ઈડર ડેપોના કામદારોની જીત છે, મારી જીત નથી. ધન્યવાદ.